शांति। योग ना प्रयोग ना आजना प्रयोग में आपणे जोईशुं के प्राणायाम केवी रीते करवा, प्राणायाम केटला जातना होय अने एने केवी रीते करवा। सौ प्रथम तो आपणे बेसवानी पद्धति जे छे केवी रीते आरामथी बेसी शकीए एवी रीते ज प्राणायाम करवा जोईए। बने त्यां सुधी आवी रीते शुद्ध आसन, हवा उजास अने खुली जगह में बेसीने प्राणायाम करवा जोईए। नेचरल में बेसीने पण करी शकाय अने आवी रीते पलाठी वाळीने अथवा तो कोईपण पद्मासन में बेसीने पण करी शकाय। पण जो आ पोजिशन पण बराबर ना बेसी शकाय एवी होय तो आपणे आगला पाछळना एपिसोड में जेम जोयुं हतुं के प्रॉप्स यूज करीने बेसी शकाय छे, तो मैं अहीं अमुक प्रॉप्स राख्या छे। तो सौ प्रथम आज टावल ब्लैंकेट जे छे एने डिफरंट रीते फोल्ड करीने एने थोड़ोक ऊँचू आसन जेवू बनावी शकाय छे अने एने आपणे एना ऊपर बेसीने आपणा घूटण अने हिप्स बनेनी अलाइनमेंट एडजस्ट करीने आरामथी बेसी शकीए छे। घणी वार कोईने હજી પણ બંને ઘૂંટણ આમ ઊંચા રહી જાય તો આને આપણે ગ્રાઉન્ડેડ ફીલ કરાવવું હોય તો શું કરવું જોઈએ? તો આવા કુશન તો બધાના ઘરે હોય જ છે, તો આવા કુશન આપણે આવી રીતે નીચે મૂકીને જેથી કરીને એવું ફીલ આવે કે આપણા જે પગની નીચેની સપાટી છે એ પૂરી જમીનને અડીને ગ્રાઉન્ડેડ ફીલ થઈ ગયા છે। તો ચલો હવે બેસવાની પોઝિશન તો આપણી થઈ ગઈ, તો નેક્સ્ટ જોઈશું કે પ્રાણાયામ। પ્રાણાયામ ઘણા બધા છે પણ આજે આપણે મુખ્ય જે છ પ્રકારના છે તેના વિશે વાત કરીશું અને એને કેવી રીતે કરવા તે સમજીશું અને એની ઉપયોગિતા શું શું છે એ જેમ જેમ આપણે આગળ યોગા આસનાની પ્રેક્ટિસ વધારતા જશું અને દરેક વખતે જ્યારે જે ઉપયોગ કરીશું તે વખતે આપણે સમજતા જઈશું। તો ચલો પ્રાણાયામ, સૌ પ્રથમ પ્રાણ અને આયામ એટલે પ્રાણ એનો વિસ્તાર કરવો, શ્વાસ જે લઈએ છે એનો વિસ્તાર કરવો એને પ્રાણાયામ કહેવામાં આવે છે। અને એવું કહેવાય છે કે દરેક જીવન અમુક નંબર સેટ નંબર ઓફ શ્વાસ લઈને જન્મે છે, તો આપણે ગોલ એવો હોવો જોઈએ ને કે એ જે સેટ નંબર ઓફ શ્વાસ છે એ લાંબા સમય સુધી ચાલે, એને જલ્દી જલ્દી ભરીને પૂરા કરી દે તો જીવન ટૂંકું થઈ જાય છે। તો કેવી રીતે એને લાંબાવવું અને કેવી રીતે સ્વાસ્થ્યપૂર્વક જીવન જીવવું તે પ્રાણાયામની પ્રેક્ટિસથી શક્ય બને છે। કારણ કે જ્યારે આપણે પ્રાણનો આયામ કરીને વ્યવસ્થિત રીતે શ્વાસ અંદર ભરીએ અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જીવનદાયી જીવન જરૂરી ઓક્સિજન જે છે પ્રાણવાયુ એ આપણે ખૂબ અંદર ભરીએ છીએ અને જ્યારે સુંદર રીતે કમ્પ્લીટલી શ્વાસને બહાર કાઢી લઈએ છીએ ત્યારે જે ઝેરી તત્વ છે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર નીકળી જાય છે અને દરેકે દરેક અંગ ઉપાંગ બધા જે કોષોના બનેલા છે શરીરના કોષો એનો ખોરાક અલ્ટિમેટલી તો ઓક્સિજન છે। આપણે જે જમીએ છીએ એ બધું જ બરાબર છે પણ અલ્ટિમેટલી જે સૂક્ષ્મ રીતે ત્યાં પહોંચે છે તે ઓક્સિજન છે। તો ઓક્સિજન જો બરાબર જાય અને ઝેરી વાયુ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય તો આખા શરીરના કોષોની પ્રક્રિયા ખૂબ સુંદર રીતે ચાલે અને માત્ર આ જ પ્રેક્ટિસ આપણે સુંદરતાથી કરીએ, નિયમિતતાથી કરીએ તો ઘણા બધા સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એને આપણે સુધારી શકીએ છીએ અને ખૂબ જ તંદુરસ્ત અને સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો આનંદ લઈ શકીએ। તો ચલો સૌ પ્રથમ જે પ્રાણાયામ છે એ છે અનુલોમ વિલોમ, એને નાડી શોધન પ્રાણાયામ પણ કહેવામાં આવે છે અને એ કેવી રીતે કરવું એ આપણે શીખીશું। બિલકુલ
દરેકે દરેક પ્રાણાયામ કરવાની એક સેટ કન્ડિશન એ છે બધા જ વખતે કે આવી રીતે સ્થિર સુખમ આસનમ, જે આસનમાં આપણે શાંતિથી બેસી શકીએ તેવા આસનમાં બેસી જવું. નીચે ના બેસાતું હોય તો આરામથી ખુરશી ઉપર બેસવું. અને ફરીથી ક્યારેક આગળ જતાં આપણે જોઈશું ખુરશીને પણ કેવી રીતે યુઝ કરવી અને ખુરશીમાં પણ કઈ રીતે વ્યવસ્થિત બેસી શકાય પ્રોપ્સ યુઝ કરીને એ પણ આપણે શીખીશું. તો સ્પાઇનલ કોર્ડ સ્ટ્રેટ, એ સિવાયનું સંપૂર્ણ શરીર રિલેક્સ. ચહેરો રિલેક્સ, આંખમાંથી પ્રેમની ધારા વહે તેવી રિલેક્સ આંખો, અને એકદમ શાંતિથી આંખોના શટર બંધ કરી દઈશું. આપણે ઉપર નીચેના દાંત રિલેક્સ, અને જીભને નીચેના દાંતની પાછળ ટકાવી દઈશું. બંને હાથ હળવાશથી પગ ઉપર રાખી શકાય છે. કોઈ મુદ્રા બનાવવાની જરૂર નથી, પણ કરવું જ હોય તો પહેલી આંગળી અને અંગૂઠાની ટીપને એકદમ હળવાશથી ટચ કરીને રાખીશું. અને એક ઊંડો શ્વાસ અંદર, અને એનાથી પણ લાંબો શ્વાસ બહાર. ફરી એક વાર જમણા હાથને લઈશું. જમણા હાથના અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરીશું. પહેલી બે આંગળીને જો આપણે વાળી શકતા હોઈએ તો વાળી લઈશું, ન વાળી શકાતી હોય તો કપાળની મધ્યમાં ટકાવીને રાખીશું. અને ડાબા નસકોરાને રિંગ ફિંગર અને ટચલી આંગળીને યુઝ કરીને એને બંધ કરીશું. શરૂઆત કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામની. ડાબી બાજુના નસકોરાને ખોલીને શ્વાસ અંદર, બંને નસકોરા બંધ, અને જમણી બાજુથી બહાર. જમણી બાજુથી શ્વાસ અંદર, બંને બંધ, અને ડાબી બાજુથી શ્વાસ બહાર. ડાબી બાજુથી શ્વાસ અંદર, એક કે બે સેકન્ડ માટે રોકાઈશું. જમણી બાજુથી બહાર, જમણીથી અંદર, ડાબીથી બહાર. એક વાર ફરીથી ખૂબ જ હળવાશથી હાથને પાછો પગ ઉપર.
થોડીક પળો અનુભવમાં બેસીશું. માત્ર આટલી જ વાર કરવામાંથી પણ મને ખૂબ જ શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. તો આ અનુલોમ વિલોમ નાડી શોધન પ્રાણાયામની ટેકનિક જે હતી, આપણે ઓલ્ટરનેટ એક એક નસકોરાથી શ્વાસ અંદર લેવાનો અને બીજાથી બહાર કાઢવાનો, ડાબી બાજુથી શરૂઆત કરવાની અને જમણેથી બહાર, જમણેથી અંદર અને ડાબેથી બહાર. જ્યારે ડાબી બાજુથી બહાર આવે ત્યારે એને એક આવર્તન પૂરું થયું કહેવાય. અને આવા આપણે 5, 7, 10 જેટલા બી કરીએ એનો ફાયદો જ ફાયદો જ અને ફાયદો જ છે. એનાથી કોઈ નુકસાન નથી. શરત માત્ર એટલી છે કે ખૂબ જ રિલેક્સ પોઝિશનમાં કરવાનું છે. કપાળને એકદમ ટેન્સ કરીને નથી બેસવાનું, આંખોને જોરથી બંધ નથી કરવાની. અને નસકોરોની સાઈડ ક્યારે ચેન્જ કરવાની છે કે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢવાનો હોય ત્યારે આપણે સાઈડ ચેન્જ કરવાની છે. તો આ ટીપ હતી અનુલોમ વિલોમ. નેક્સ્ટ જે પ્રાણાયામ છે તે કરીશું આપણે ભસ્ત્રિકા બ્રેથ. ભસ્ત્રિકા પ્રાણાયામ જે છે એ માત્ર છાતીમાં શ્વાસ ભરીને કરવાનો પ્રાણાયામ છે. તો જ્યારે આ પ્રાણાયામની પ્રેક્ટિસ કરીશું ત્યારે આપણે ઊંધેથી કરવાનું છે કે પહેલાં એક ખૂબ ફોર્સથી શ્વાસને બહાર કાઢી લઈશું અને પછી શ્વાસ અંદર. કારણ કે જો અંદર જગ્યા હશે તો જ આપણાથી અંદર શ્વાસ વધારે ભરી શકાશે. તો પહેલાં એને જગ્યા બનાવવા માટે કમ્પ્લીટલી ફોર્સફુલી એક્સેલ આઉટ કરીશું. તો ચલો સ્ટ્રેટ પાછી પોઝિશન કરી લઈએ અને એક જરાક શ્વાસ લઈને ફોર્સફુલ શ્વાસ બહાર. રિલેક્સ, હળવાશથી આંખો બંધ કરીને પ્રાણ અને ઉર્જાની જે હલપહલ જે અંદર થઈ રહી છે તેનો અહેસાસ કરીશું. દરેકે દરેક પ્રાણાયામના આવર્તન પોતપોતાની જરૂરિયાત મુજબ, પોતપોતાની શક્તિ મુજબ કરી શકાય છે. એવું જરૂરી નથી કે આટલી જ સ્પીડથી કરવું કે એનાથી સ્લોએસ્ટ સ્પીડથી કરવું, પણ પોતાના શરીરને જે પણ માફક આવે તેવી જ સ્પીડથી આપણે દરેકે દરેક પ્રાણાયામ કરવા. આજે પ્રાણાયામ કર્યું ત્યારે આપણે પેટને પહેલાં અંદર લઈ લઈએ જેથી કરીને ખાલી ફક્ત લંગ્સનો પોર્શન જે છાતીમાં છે એમાં જ આપણે શ્વાસ ભરવાનો છે. આપણે જે ઉદરપટલ છે, ડાયાફ્રામ જે છાતી અને પેટને અલગ કરતો એક એડો સ્નાયુ છે, એને આપણે જરાય ટચ નથી કરવાનો, એને નીચે પુશ નથી કરવાનો. એટલે ખાલી ચેસ્ટમાં જ શ્વાસ અંદર, ચેસ્ટમાંથી જ બહાર. અને ભસ્ત્રિકા એટલે કે એક જાતનું એવું યંત્ર છે જે અત્યારે તો હવે એવું હોતું નથી, બધી મશીનરી બદલાઈ ગઈ છે, પણ પહેલાંના જમાનામાં આવી રીતનું એક મશીન હોતું હતું જે આઈ થિંક લુહાર લોકો વાપરતા હતા. તો એ લોકોનું જે
મશીન અવાજ કરે, હવા અંદર ભરાઈને બહાર અંદર બહાર, એ જે ચાપ આવે એને સિમિલર ચાપ આ પ્રાણાયામમાં આવે છે, તેથી આનું નામ ભસ્ત્રિકા પ્રાણાયામ છે. હવે બીજું આપણે જોઈશું શીતલી પ્રાણાયામ. પાછા સ્ટ્રેટ બેસી જઈશું. શીતલી પ્રાણાયામ જે એવું છે કે જે ખૂબ જ ફાયદાકારક છે, અને એટલું આપણે મીડિયામાં પણ એને જોતા નથી, તો કદાચ આનું બી ઇન્ફોર્મેશન હોઈ શકે છે. એને કેવી રીતે કરવું? તો જીભ જે છે એને સાઈડ વેઝથી રોલ કરવાની છે. સો જીભને બહાર કાઢીશું બધા, અને જીભના બંને સાઈડના જે એજીસ છે એને આપણે રોલ ઇન કરીશું. જેમ કે આપણે વિસલ વગાડીએ તો કેવી રીતે કરીએ એવું, એટલે જે ટીપ જીભની જે ટીપ છે એમાં એક બહુ જ નાનું જ કાણું રહેશે, અને બે હોઠની વચ્ચેથી જીભ બહાર રહેશે, અને એ માત્ર ઝીણા કાણામાંથી આપણે શ્વાસ અંદર લેવાનો છે, નાકથી નથી લેવાનો. અને પછી મોઢું બંધ, અને પછી જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે એ નાકથી બહાર કાઢીશું. તો પ્રયોગ ચાલુ કરીએ. શીતલી પ્રાણાયામ, નામ પ્રમાણે જ એના ગુણ છે, શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે, શીતળતા આપે છે. આ અત્યારે આપણે માત્ર પ્રાણાયામની ટેકનિક શીખીએ છીએ, પછીથી દરેકે દરેકના ફાયદા આપણે જોઈ લઈશું. તો આ હતું શીતલી પ્રાણાયામ. હવે નેક્સ્ટ પ્રાણાયામ જે છે એ છે સિતકારી. આ પ્રાણાયામ જ્યારે આપણે કરીએ ત્યારે એ જે વિસલ બોલે, જાણે કુકરની સીટી બોલે એવો અવાજ આવે છે, એટલા માટે એનું નામ છે સિતકારી પ્રાણાયામ. હવે એને કરવાની વિધિ જોઈ લઈએ આપણે. આ કરવા માટે આપણે જે ચાવાના દાંત છે, મોલાર ટીથ, એ બંને ઉપર નીચેના બંને આપણે મિલાવી લઈશું, અને આવું કરવામાં આપણે આગળનો દાંત છે એ આગળ પાછળ ગોઠવાઈ જશે. પછીથી જીભ જે છે, જીભની ટીપને આપણે નીચેના દાંતની બિલકુલ પાછળ ટીકાવી દઈશું, અને એ પ્રમાણેની મોઢાની પોઝિશન થઈ જાય, એટલે મોઢાથી શ્વાસ અંદર, મોઢું બંધ, અને નાકથી શ્વાસ બહાર. ચલો ચાલુ કરીએ પ્રેક્ટિસ. સૌ પ્રથમ ચાવાના દાંત એકબીજાને એકની ઉપર એક, જીભને નીચેના દાંતની પાછળ, અને શ્વાસ અંદર મોઢાથી. મોઢું બંધ, નાકથી શ્વાસ બહાર. ખૂબ જ સુંદર.
આ વિડીયો જોતાં જોતાં આપ આપની પ્રેક્ટિસ કન્ટિન્યુ કરી શકો છો. વિડીયોને પોઝ કરીને પોતાની પ્રેક્ટિસ પોતાના માફક આવે તેટલા આવર્તન ચાલુ રાખી શકાય છે. સો હવે આગળનું જે પ્રાણાયામ જે છે એ છે ઉજ્જાયી પ્રાણાયામ. ઉજ્જાયી પ્રાણાયામ એ કેવી રીતે કરવું એની વિધિ જોઈ લઈએ. ઉજ્જાયીમાં સૌપ્રથમ બેઝિક્સ જરા આપણે ભૂલી ગયા હોય તો યાદ કરી લઈએ. રિલેક્સ પોઝિશન, સ્પાઇનલ કોર્ડ સ્ટ્રેટ, ગરદન રિલેક્સ, ફેસ એકદમ રિલેક્સ, આંખોથી બંધ આંખોથી પ્રેમની વર્ષા, ઉપર નીચેના દાંત રિલેક્સ, અને ગળાને જાણે કે આપણે પાણી પીવા માટે જે રીતની મૂવમેન્ટ કરીએ અને ઉપર ખેંચી લઈએ એ ઉપર ખેંચેલી પોઝિશનમાં જ રોકી રાખીશું. અને મોઢું બંધ, નાકથી શ્વાસ અંદર, નાકથી શ્વાસ બહાર. અને ગળું રિલેક્સ, કુછ ક્ષણ અનુભવમાં રહીએ આપણે. આ પ્રાણાયામ કરવામાં શરૂઆતમાં જરાક તકલીફ પડી શકે, કારણ કે ગળાને એવી રીતે ખેંચીને રાખવું એમાં થોડોક વ્યાયામની જરૂર પડી જાય છે. પણ જેમ જેમ આપણે ગળાના સ્નાયુઓ પાસેથી આ કામ કરાવતા જશું એમ એમને આ કામ કરવાની, આવી રીતે ટીકવાની ફાવટ આવતી જશે અને આ પ્રાણાયામ આપણે ખૂબ સરળતાથી કરી શકીશું. આ પ્રાણાયામ જ્યારે કરીએ ત્યારે શ્વાસ અંદર અને શ્વાસ બહાર કરવામાં, જે કારણ કે ગળામાં જે શ્વાસ નળીનો પેસેજ છે એ સંકોડાઈ જાય છે, એને લીધે સાંકડી જગામાંથી હવા પસાર થવાથી ગળામાંથી અવાજ આવે છે અને ગળામાં ફ્રિક્શન થાય છે અને અહીંયા આગળની એનર્જી એક્ટિવેટ થાય છે, અહીંયા બ્લડ સર્ક્યુલેશન એક્ટિવેટ થાય છે. તો જાણે એવું લાગે કે આપણે ગળામાંથી શ્વાસ લઈએ છીએ, નાકમાંથી નહીં. તો ચાલો હવે આગળનું જે પ્રાણાયામ છે એ છે ભ્રામરી પ્રાણાયામ. હવે આ ભ્રામરી પ્રાણાયામ બે રીતે થઈ શકે છે. એક જે છે એ વધારે સરળ છે અને બીજું જરાક થોડું કોમ્પ્લિકેટેડ છે. તો સૌપ્રથમ આપણે જે સરળ છે એને જોઈ લઈએ. આ કરવામાં બંને હાથના અંગૂઠાનો ઉપયોગ કરીશું અને હળવાશથી કાન ઉપર કવર કરી લઈશું અને ખૂબ હળવું દબાણ આપવાનું છે, બહુ જોરથી કાન નથી દબાવી દેવાના. અને કાનને આવી રીતે દબાવી રાખીને બીજી આંગળીઓને રિલેક્સ આવી રીતે રાખી શકાય છે. આમાં મોઢું બંધ રાખીને નાકથી શ્વાસ અંદર, નાકથી શ્વાસ બહાર, અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે બંધ મોઢાથી ઓમનો ધ્વનિ કરવાનો છે. હવે આ આંગળીઓની પોઝિશન છે એનું પણ એક ઓપ્શન છે અને એને આપણે એક મુદ્રા છે જેને યોની મુદ્રા કહેવાય છે અને જેને સ્વરાજ અધિકારીની મુદ્રા પણ કહી શકાય છે, કારણ કે આપણા જે કર્મેન્દ્રિય છે, કાન, બુદ્ધિ, આંખ, નાક,
મોઢું અને પછી આંગળીઓથી ટચનું જે સ્પર્શનું જે ઇન્દ્રિય છે એ બધાને આપણે લોક કરી દઈએ છીએ. બંને કોણી સાઈડમાં સ્ટ્રેટ, કાન હળવાશથી બંધ, નાકથી શ્વાસ અંદર અને મોઢું બંધ. બંધ મોઢે ઓમનો ધ્વનિ કરીશું. આવા આપણે ત્રણ આવર્તન કરીશું. ખૂબ જ હળવાશથી આંગળીઓને ચહેરા ઉપરથી દૂર કરીને રિલેક્સ. થોડીક પળો અનુભવમાં રહીશું. પ્રાણાયામ ખૂબ જ સુંદર પ્રાણાયામ છે મનની શાંતિ માટે. એના ખૂબ ફાયદા છે જે આપણે આપણી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે આ પ્રાણાયામને બીજી પણ એક ટેકનિકથી કરી શકીએ છીએ. એમાં શ્વાસ અંદર લઈએ અને બહાર કાઢીએ. બંને વખતે આપણે ધ્વનિ કરવાનો છે, કાનને બંધ નથી કરવાના. હળવાશથી આંખો બંધ અને ગળાને જેમ ઉજાઈ પ્રાણાયામમાં ખેંચી રાખ્યું હતું તેવી રીતે ખેંચીને ઓમનું ધ્વનિ કરીશું, શ્વાસ અંદર લેવામાં અને શ્વાસ બહાર કાઢવામાં પણ. ખૂબ સુંદર અભ્યાસ થઈ રહ્યો છે. આભ્રામરી પ્રાણાયામ નંબર 2 એ પણ થોડોક અભ્યાસ માંગી લે તેવું છે. શરૂઆતમાં જે ધ્વનિ છે તે ગુંજનના બદલે કંઈક જુદો જ નીકળી શકે છે, પણ જેમ જેમ એનો અભ્યાસ વધારીશું તો જાણે ભમરાનું ગુંજન, સ્વીટ મધુર ગુંજન થતું હોય તેવું કંપન આપણા થ્રોટ ચક્રમાં થશે. અને એના ફાયદા અગેન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આજના વિડીયોમાં, આજના પ્રયોગમાં આટલો પ્રયોગ, અને ફરીથી આપણે મળીશું જલ્દીથી પ્રાણાયામના ફાયદાઓ લઈને. તો સ્ટે ટ્યુન. ઓમ શાંતિ.